विद्यार्थी मित्रों, आज हूँ आपनी समक्ष आपणो प्रथम चैप्टर कम्प्यूटर परिचय एनो आगळनो टॉपिक लईने आव्यो छुं। आपणो मेन टॉपिक त्यारबाद छे कम्प्यूटरना मूलभूत एकमो। कम्प्यूटरना मूलभूत चार एकमो छे, इनपुट, प्रोसेसर, मेमरी अने आउटपुट। इनपुट, प्रोसेसर, मेमरी अने आउटपुट। सौ प्रथम कम्प्यूटर ना मूलभूत एकमो ये पहला आपने ये जोई लीए कि प्राथमिक कम्प्यूटर की जरूरियात मुख्य चार एकमो होती थी, सीपीयू, मॉनिटर, कीबोर्ड ने माउस। आ चार हार्डवेर ये अति प्राथमिक जरूरियात है। ते जाण्या बाद आपने ये जाणवू जरूरी है कि कम्प्यूटर ना मूलभूत एकमो कया है। सौ प्रथम छे इनपुट, प्रोसेसर, मेमरी अने आउटपुट। इनपुट सौ प्रथम कम्प्यूटर एक कार्यलक्षी लाक्षणिकता जोईए तो पण आपणे त्रण विभाग जोया, इनपुट, प्रोसेसिंग अने आउटपुट। इनपुट यूनिट, प्रोसेसिंग यूनिट अने आउटपुट, एमां सौ प्रथम आवे इनपुट। आ चारे एकमो ए सौ प्रथम यूजर्स અને ઉપયોગકર્તાની માધ્યમથી શરૂ થાય છે। સૌ પહેલા છે ઇનપુટ માધ્યમ કે જ્યાંથી ઉપયોગકર્તા એટલે યુઝર્સ, હું અને તમે, આપણે બધા જ જે લોકો કમ્પ્યુટરને યુઝ કરે છે, ઓપરેટ કરે છે, મેન્ટેન કરે છે, એ લોકો બધા જ ત્યાં ડેટા, ઇન્સ્ટ્રક્શન કે ઇન્ફોર્મેશન આપે છે। આ એવો ડેટા, ઇન્સ્ટ્રક્શન અને ઇન્ફોર્મેશન કે જે ઇનપુટ ડિવાઇસ કે ઇનપુટ યુનિટના માધ્યમથી પ્રવેશે છે। ઇનપુટ માધ્યમના પ્રવેશનો ડેટા ત્યાં ઇન્સ્ટ્રક્ટ થયા બાદ પ્રોસેસરના માધ્યમથી જ આઉટપુટ સુધી પહોંચે છે। અહીંયા બીજું યુનિટ આપણું પ્રોસેસર, જ્યાં પ્રોસેસિંગ થાય છે। મુખ્ય ત્રણ ભાગ હતા જે આપણા હાર્ડવેર સાથે કાર્યલક્ષી છે, ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ। પેલું ઇનપુટ, આ બંને યુનિટ જોઈએ તો આપણું એક પ્રોસેસિંગ યુનિટ જ બને છે, પ્રોસેસિંગ યુનિટ। આ પ્રોસેસરની અંદર આપણું સીપી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આવે છે, સીપી, જ્યાં સીપીયુ એટલે એએલયુ પ્લસ સીયુ, એએલયુ પ્લસ સીયુ, એરિથમેટિક લોજિક યુનિટ અને કંટ્રોલ યુનિટ, આ બંનેનો સરવાળો, આ બંનેનું કોમ્બિનેશન એટલે આપણું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, જે આપણે સીપીયુ જોઈએ છે, જે અંદરથી ગાણિતિક કાર્યોને, જે જટિલ ગાણિતિક કાર્યો છે એની ગણતરીને ઝડપી, સરળ અને સહજ બનાવવાનું કામ કરે છે। ત્યારબાદ દરેક પ્રક્રિયાઓ એટલે કે પ્રોસેસ, એક્ટિવિટી અને ટાસ્ક ઉપર નિયંત્રણ કરવાનું કામ એટલે કે મોનિટરિંગ અને કંટ્રોલ કરવાનું કામ આપણું કંટ્રોલ યુનિટ કરે છે। આ બંને ભેગા થઈને આપણું સીપીયુ રચના કરે છે। એ પ્રોસેસિંગ યુનિટમાં આપણે જોઈએ મેમરી, આપણું સ્ટોરેજ, સ્ટોરેજ યુનિટ, શું કહેશું આપણે, સ્ટોરેજ યુનિટ, મેમરી, એટલે કે અહીંયા મેમરી છે એ આપણું સ્ટોરેજ કરવાનું કામ, ડેટાને સંગ્રહ કરવાનું કામ, ડેટાને ટૂંક સમય માટે કે લાંબા સમય માટે સાચવવાનું કામ છે। ડેટા ટેમ્પરરી પણ હોઈ શકે, પરમેનન્ટ પણ હોઈ શકે। અહીંયા મેમરીના બે પ્રકાર છે, અસ્થાયી અને સ્થાયી મેમરી। સૌ પ્રથમ છે પ્રાઇમરી મેમરી, પ્રથમ મેમરીનો ટાઈપ છે પ્રાઇમરી મેમરી, જેને આપણે અહીંયા મેઇન મેમરી કે પ્રાથમિક મેમરી પણ કહી શકીશું, જેનું બીજું નામ છે અસ્થાયી મેમરી। ત્યારબાદ બીજો પ્રકાર આવે છે સેકન્ડરી મેમરી, જેને આપણે અહીંયા ગૌણ મેમરી તરીકે પણ કહી શકાય છે। આવી રીતે અહીંયા મેમરી સ્ટોરેજ યુનિટ માટે આપણને ખ્યાલ છે કે સીડી, ડીવીડી, ફ્લોપી ડિસ્ક, આ બધા જ એકમો, આપણે હાર્ડ ડિસ્ક, એ બધા જ, ચાહે પેન ડ્રાઈવ, એ બધા જ મેમરી સ્ટોરેજ યુનિટ માટે કાર્યરત છે। આપણા ડેટાને, આપણી માહિતીને, ઇન્ફોર્મેશનને ફાઇલ ફોલ્ડરના સ્વરૂપમાં, ડોક્યુમેન્ટના સ્વરૂપમાં, કોઈ સીટ કે ઓડિયો વિડીયોના સ્વરૂપમાં એ મેમરી સ્ટોરેજની અંદર સચવાય છે। ત્યારબાદ છે આઉટપુટ યુનિટ, જ્યાં લાસ્ટ લેવલે પ્રક્રિયાના અંતે
દરેક પ્રક્રિયાનો ભાગ અંતિમ ભાગ એ આપણું આઉટપુટ એટલે કે આપણું રિઝલ્ટ હોય આઉટકમ જે આપણે પ્રક્રિયાના અંતે આપણે કઈક રિઝલ્ટ કઈક પરિણામ ઈચ્છતા હોય એ પરિણામ આપણે અહીંયા આઉટપુટ યુનિટથી મેળવી શકીએ છીએ સૌથી પહેલા ઇનપુટ જેની અંદર આપણા ઇનપુટ યુનિટ એ ઇનપુટ ડિવાઇસ આવશે આપણા ઇનપુટ યુનિટ અને ઇનપુટ ડિવાઇસ કીબોર્ડ માઉસ જોયસ્ટિક સ્કેનર વગેરે આ બધા આપણા ઇનપુટ યુનિટ કે ઇનપુટ ડિવાઇસના ઉદાહરણ છે આ બધા ફિઝિકલ ભૌતિક સાધનો જેને આપણે જોઈ શકી સમજી શકી અનુભવી શકીએ કે ટચ કરી શકીએ ત્યાર પછી આવે છે પ્રોસેસર પ્રોસેસિંગ યુનિટ આપણું જ્યાંથી પ્રોસેસિંગ થાય છે CPU CUN અતિ મહત્વનો ભાગ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ is equal to arithmetic logic unit એટલે કે આપણો ALU વત્તા CPU કંટ્રોલ યુનિટ ત્યારબાદ આવે છે આપણો મેમરી એટલે કે સ્ટોરેજ જ્યાં ડેટાને સાચવવામાં આવે છે આપણે ખ્યાલ છે આપણા મગજની અંદર આપણા બ્રેનની અંદર આપણે આપણા ડેટા માહિતીને આપણા વિચારોને આપણા જ્ઞાનને સાચવીએ છીએ પણ લિમિટેશન છે કેટલું જ્ઞાન આપણે સમય અંતરે ભૂલી જઈએ છીએ કેટલો ડેટા આપણી મેમરીમાંથી ક્લિયર થઈ જાય છે ઉડી જાય છે એવી રીતે પરંતુ ડિફરન્સ એટલો છે કે કમ્પ્યુટર ટેમ્પરરી કે લોંગ ટાઈમ માટે અનેક ડેટા સાચવે છે કેટલા 8 જીબી અને ટેરાબાઇટ સુધીનો ડેટા એ સાચવે છે આપણને ખ્યાલ છે મેમરીની અંદર આપણો ડેટા સ્ટોર કરીએ છીએ ચાહે બીટના ફોર્મમાં હોય બાઇટ હોય સૌથી પહેલા બીટ આવે પછી બાઇટ ફોર્મેટ આવશે ત્યાર પછી કેબી આવશે કિલોબાઇટ ત્યાર પછી એમબી એટલે મેગાબાઇટ ત્યાર પછી આવશે ગીગાબાઇટ અને ગીગાબાઇટના અંતે આવશે ટીબી ટેરાબાઇટ્સ આવા ફોર્મેટની અંદર આપણો ડેટા ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે એ આપણને ખ્યાલ છે કે કમ્પ્યુટર બાઇનરી ભાષા 0 અને 1 સમજે છે અને એના અનુસંધાને ડેટાને સંગ્રહિત કરે છે ત્યારબાદ આઉટપુટ આઉટપુટ ડિવાઇસ કે જેના સાધનો છે સૌપ્રથમ મોનિટર આપણી ટીવી એટલે કે ટેલિવિઝન સ્ક્રીન જેવું દેખાતો એક આઉટપુટ ડિવાઇસ એક આઉટપુટ યુનિટ એટલે મોનિટર બહુ મહત્વનો ભાગ છે મોનિટર ઘણા બધા પ્રકારના મોનિટર આવે સીઆરટી મોનિટર છે કેથોડ રે ટ્યુબ આપણા જૂના કમ્પ્યુટર પહેલાના જમાનાના કમ્પ્યુટર બરોબર કે પાછળ આપણે ડબ્બા જેવું દેખાવ જોઈ શકાય જે જૂના ટીવી અને કમ્પ્યુટર જેવા છે ત્યાર પછી એલસીડી આવ્યા લિક્વિડ લિક્વિફાઈડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ત્યારબાદ આવ્યા એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ અત્યારે આપણે એલઈડી અને એચડીનો જમાનો છે એ પ્રમાણે મોનિટર અને આપણે ટીવી જોઈ રહ્યા છીએ જ્યાં આપણે ઉપયોગ કરતા માહિતી જોઈએ છીએ જ્યાં માહિતી વિઝ્યુઅલાઇઝ થાય છે એ અતિ મહત્વનો ભાગ એટલે મોનિટર જે આપણું પ્રથમ પ્રાઇમરી અતિ મહત્વનો આઉટપુટ યુનિટ ત્યારબાદ આવે પ્રિન્ટર કોઈ પણ ડેટાને હાર્ડ કોપીના સ્વરૂપમાં એને પ્રિન્ટ કાઢવાનું છે જે આપણે ડોક્યુમેન્ટ પેપર પેજ બુક્સ આપણે જોઈએ છીએ કોઈ પણ ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ કે કોઈ પણ પેજ સ્ટડી મટીરિયલ જે હાર્ડ કોપી સ્વરૂપે પ્રિન્ટરના માધ્યમથી બહાર આવે છે અને ત્યારબાદ કોઈ પણ ઓડિયો કે ધ્વનિ બહાર સાંભળવા માટે આપણી પાસે જરૂરી હોય એવું સાધન એટલે સ્પીકર જે આપણું આઉટપુટ યુનિટ છે સ્પીકર જેના માધ્યમથી આપણો ઓડિયો સાઉન્ડ ધ્વનિ બહાર આવે કોઈ લેપટોપ હોય ચાહે ટીવી હોય કમ્પ્યુટર હોય સ્માર્ટફોન હોય ટેબ્લેટ હોય કે પીસી કે અન્ય માધ્યમ ડિવાઇસ એ બધાની અંદર સ્પીકરનો ભાગ અતિ મહત્વનો છે જેના માધ્યમથી આપણે ઓડિયો એટલે કે ધ્વનિ સાઉન્ડ અવાજ આપણે સાંભળી શકીએ છીએ આપણા કાન સુધી પહોંચે આવી રીતે આ કમ્પ્યુટરના ચાર મૂળભૂત એકમો અતિ મહત્વ આ ચારે ચાર એકમો ભેગા થઈને એનું કાર્ય અને કાર્યપદ્ધતિ રચે છે એ સિવાય પણ આપણે જોઈ શકીએ અહીંયા કે કમ્પ્યુટરના બે અતિ મહત્વના કમ્પોનેન્ટ રહ્યા છે કમ્પ્યુટરના અતિ બે મહત્વના કમ્પોનેન્ટ્સ રહ્યા છે તો સૌ પ્રથમ આવશે હાર્ડવેર અને બીજું આવશે સોફ્ટવેર જે કમ્પ્યુટર સિસ્ટમ માટે અતિ મહત્વનો ભાગ છે જે હાર્ડવેર જે ફિઝિકલ ડિવાઇસ ભૌતિક ભાગ જોઈ શકીએ જેને ટચ કરી શકીએ જેને ફીલ કરી શકીએ એ આપણા હાર્ડવેર છે જે આ બધા જ આપણે ઇનપુટ આઉટપુટ અને સ્ટોરેજ માટે જોઈએ તે બધા છે જે આપણે આ
वीडियो अपने निहाळी रह्या छो घेर बैठा मीडियाना माध्यमथी ए हार्डवेर कोई कम्प्यूटर में जोई शके कोई लैपटॉप मोबाइल स्मार्टफोन टेब्लेट ए आपणो हार्डवेर भाग छे अने जे माध्यमथी इंटरनेट टेक्नोलॉजी एप्लिकेशन कोई ब्राउजर जेना माध्यमथी के जे एप्लिकेशन थी आपणे जोई रह्या छे ए सॉफ्टवेर छे जे जोई शकाय छे समझी शकाय छे के आ सॉफ्टवेर छे क्या एने अनुभवी शकातो नथी के टच करी शकातो नथी सॉफ्टवेर छे हार्डवेर आपणो फिजिकल भाग छे जेना माध्यमथी आपणे हार्ड कॉपीनी रचना करीए छीए અને સોફ્ટવેર છે જેના માધ્યમથી આપણે સોફ્ટ કોપીની રચના કરીએ છીએ હાર્ડ કોપી એ સોફ્ટવેર બનાવે છે એ આપણી સોફ્ટવેર છે બરાબર સોફ્ટવેરના માધ્યમથી રચાતી કોપી એટલે આપણી સોફ્ટ કોપી છે અને હાર્ડવેરના માધ્યમથી રચાતી કોપી આપણી હાર્ડ કોપી છે